એક નાનકડી અપડેટ આવનારી ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીઝ વિશે. તો સ્વાગત છે તમારું અમારી ચેનલ ફિલ્મ રિવ્યુ ગુજરાતી પર, કે જ્યાં આજે આપણે વાત કરીશું લવની લવ સ્ટોરીના પોસ્ટર વિશે. ફિલ્મના ટીઝર બાદ હવે પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જે વસ્તુ ટીઝરમાં જોવા નહોતી મળી તે આપણને પોસ્ટરમાં જોવા મળે છે, અને તે છે ફિલ્મનો હીરો પ્રતિક ગાંધી, એટલે કે ફિલ્મનું મુખ્ય પાત્ર લવ. ટીઝરમાં ખૂબ સરસ એડિટિંગ દ્વારા તેમને દર્શાવવામાં આવ્યા ન હતા, પણ પોસ્ટરમાં તેમનો એક મસ્ત પોઝ જોવા મળે છે, જેમાં તેઓ કુક ટુ એક્સપ્રેસ નામની બુક સાથે કોઈ વિચારમાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે. અને સરપ્રાઈઝ એ છે કે આ બુકના રાઇટર પણ તેઓ જ છે. એટલે એક સવાલ થાય કે ધુનકીમાં કુકની ભૂમિકા ભજવ્યા બાદ તેના અનુભવ પરથી તો બુક લખી છે કે શું? પણ ના, ખાલી એટલું જ નથી, પોસ્ટરને ધ્યાનથી જોતા ખ્યાલ આવે છે કે બીજા ઘણા ઇમોશન આ ફિલ્મમાં જોવા મળવાના. કેમ કે પોસ્ટરના બેકગ્રાઉન્ડમાં દરેક સ્ત્રી કલાકારોની ઝલક જોવા મળે છે, એટલે કે એક કેમેરા સાથે ઘણી ફોટો ફ્રેમ છે જેમાં અલગ અલગ મૂડ જોવા મળે છે. ફિલ્મના મુખ્ય ત્રણ સ્ત્રી કલાકારો સાથે પ્રતિક ગાંધીની ધ્યાન ખેંચે તેવી ઇમેજીસ છે, કેમ કે એ દરેક ફ્રેમની નીચે હેશટેગ જોવા મળે છે જેમાં શ્રદ્ધા ડાંગર સાથે પ્રપોઝલ, દીક્ષા જોશી સાથે ક્રશ, ફ્રેન્ડશિપ અને વ્યોમાનંદી સાથે ટુગેધરનેસ. આવા અલગ અલગ હેશટેગ ધરાવતી ઇમેજીસ પરથી ખ્યાલ આવે છે કે લવ દરેક સાથે જોડાયેલો છે. પણ લવ ત્રણમાંથી કોને પ્રેમ કરે છે, કે પછી ત્રણેયને પ્રેમ કરે છે? કેમ કે ફિલ્મના નામ પ્રમાણે એકથી વધારે લવ સ્ટોરી તો જોવા મળવાની જ છે. ટૂંકમાં ટીઝર બાદ પોસ્ટર પણ આકર્ષક તો બનાવ્યું જ છે, તો હવે રાહ જોઈએ ફિલ્મના ટ્રેલરની, જે ટૂંક સમયમાં જ જોવા મળશે, કેમ કે ફિલ્મની રિલીઝ ડેટ છે 31 જાન્યુઆરી. બસ, તો આ વિડીયોમાં આટલું જ. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું ગુજરાતી ફિલ્મો અને વેબ સિરીઝની અવનવી માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ.